નવસારીમાં શારદા ફાઉન્ડેશન દ્વારા ગોલ્ડ મેડાલિસ્ટ સરિતા ગાયકવાડનું સન્માન કરવામાં આવ્યું. જીતુ વાઘાણીના ઉપસ્થિતિમાં સરિતા ગાયકવાડ છે તેમનું સન્માન કરવામાં આવ્યું, ત્યારે સરિતા ગાયકવાડે ભારતને ગોલ્ડ મેડલ અપાવી દેશનું નામ રોશન કર્યું છે તથા આદિવાસી વસ્તી ધરાવતા ડાંગ જિલ્લાનું નામ પણ રોશન કર્યું છે. નવસારીની ચીખલી કોલેજમાં અભ્યાસ કર્યો હતો જેને કારણે તેનું સન્માન કરવામાં આવ્યું. ભાજપના પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ પણ સરિતા ગાયકવાડનું સન્માન કર્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત લોકોને સંબોધતા પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલા વિકાસના બણગા ફૂંક્યા હતા. દીકરીઓ ભણતી થઈ હોવાનું જણાવી ભાજપના વખાણ કર્યા હતા. ભાઈ માનની મુખ્યમંત્રી શ્રીએ એમને કુપોષણની બ્રાન્ડ એમ્બેસેડર બનાવી છે. અનેક સંસ્થાઓએ આજે એમનું સન્માન કર્યું છે. આ સન્માનને પ્રોત્સાહન છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા પણ એમને પ્રોત્સાહન સ્વરૂપે કંઈ ને કંઈ પુરસ્કાર આપવાનું આ ચારેય ખેલાડીઓને નક્કી કર્યું છે. 1,00,000 રૂપિયા સરિતા ગાયકવાડ અને 3 જે અન્ય ખેલાડીઓએ અનન્ય મેડલ પ્રાપ્ત કર્યા છે એને પણ 51,000 રૂપિયા ભારતીય જનતા પાર્ટી ગુજરાત દ્વારા આપવામાં આવશે. આ પ્રોત્સાહન છે. સમાજ પણ ખૂબ એમને પ્રોત્સાહિત કરે છે. એમનું ભવિષ્ય ઉજ્જવળ રહે, સમગ્ર ભારતનું નામ રોશન કરે એ પ્રકારે આપણે સૌ પ્રાર્થના કરીએ. સરિતા જે મુકામ પર પહોંચી છે એણે અમારી સંસ્થાને પણ એટલું જ બધું ગૌરવ અને નામ અપાયું છે. હું સરિતાને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે 2020માં પણ એ ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ લાવીને અમારી સંસ્થાનું નામ રોશન કરે. આવી રીતે સરિતા જેવા ઘણા બધા છોકરાઓ અમારી કોલેજમાં આજે અભ્યાસ કરે છે અને ઘણા બધા છોકરાઓને અમે દત્તક પણ લીધા છે અને ભવિષ્યમાં બી સરિતા જેવા બીજા છોકરાઓ પણ આ કોલેજમાંથી નીકળે એવી અમે પૂરેપૂરા પ્રયત્ન કરીશું.